નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે તમારી એક્ઝામ એને ઓનલાઈન લેવા માટેનું એક આયોજન કરેલું છે. તો તમારે એમસીક્યુના આન્સર એને કઈ રીતે ફિલઅપ કરવાના છે એના માટેની એક મેથડ અહીંયા શીખવાડી રહ્યો છું. સૌથી પહેલાં તમને જે લિંક મોકલવામાં આવેલી છે એ લિંક તમારે ઓપન કરવાની છે. લિંક એને ગૂગલ ક્રોમમાંથી અથવા તો અન્ય કોઈ પણ બ્રાઉઝરમાં જઈ અને તમે એને ઓપન કરી શકશો. પરંતુ એના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે લિંક ઓપન કરો છો એ લિંક એને ઓપન કરતા પહેલાં તમારે તમારા ગૂગલ એટલે કે જીમેલ એકાઉન્ટથી લોગિન થયેલું હોવું જોઈએ. એટલે કે તમારા જીમેલ એકાઉન્ટનો આઈડી અને પાસવર્ડ તમે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર નાખેલો હોવો જોઈએ. હવે જેવી તમે લિંક ઓપન કરશો એટલે આ રીતનું તમને એક ફોર્મ મળશે. આ ફોર્મની અંદર તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા બધા અલગ અલગ ક્વેશ્ચન એના નંબર આપેલા છે. ક્વેશ્ચન પેપર ઓલરેડી તમારી પાસે આવી ગયું છે. તમારે માત્ર આમાંથી ABCD અને તમારે ફિલઅપ કરવાનું છે. માની લો કે હું અહીંયા તમને એક ડેમો બતાવું છું. ધારો કે પ્રથમ ક્વેશ્ચન છે, મને એવું લાગે છે કે પ્રથમ ક્વેશ્ચન એનો આન્સર B આવે છે, તો હું અહીંયા B ઉપર ટિક કરીશ. એ રીતે બીજો ક્વેશ્ચન છે, ધારો કે એનો આન્સર પણ મને એવું લાગે છે B આવે છે, તો એના ઉપર ટિક કરીશ. એમ કરતાં કરતાં તમારે બધા જ ક્વેશ્ચન એને ટિક માર્ક કરી દેવાના છે. જો તમને એમ લાગે કે મારે કોઈ ક્વેશ્ચનને અટેમ્પ્ટ નથી કરવો તો એની જગ્યા તમારે એમનામ ખાલી છોડી દેવાની છે. ધારો કે ક્વેશ્ચન નંબર 7 છે, તો ક્વેશ્ચન નંબર 7 મને નથી ખબર પડતી, તો આ ક્વેશ્ચન નંબર 7ને તમારે એક પણ ઓપ્શન એને ફિલઅપ કરવાનો નથી. માનો કે જો તમે ક્વેશ્ચન 4 છે ઓપ્શન, આ 4 ઓપ્શનમાંથી સપોઝ કે તમારાથી ભૂલથી પણ કોઈ એક ક્વેશ્ચનના ઓપ્શન ઉપર એટલે કે આન્સર ઉપર જો ટિક માર્ક થઈ જશે તો પછી એ ટિક માર્ક ત્યાંથી પાછું હટશે નહીં. એટલે તમને એવું લાગે છે કે મારે આ ક્વેશ્ચનને અટેમ્પ્ટ નથી કરવો, તો એના માટે તમારે 4 ઓપ્શનને બ્લેન્ક જ છોડી દેવાના છે. એક પણ ઓપ્શન ઉપર ટિક માર્ક કરવાનું નથી, બરાબર? એટલે ભૂલથી પણ જો ટિક માર્ક થઈ ગયું તો ફરી પાછું તમે એના ઉપર ટચ કરશો તો એ ત્યાંથી ટિક માર્ક નીકળશે નહીં. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો. આ રીતે તમારે બધા જ ક્વેશ્ચન એને ફિલઅપ કરી દેવાના છે. દરેકે દરેક ક્વેશ્ચનને ફિલઅપ કર્યા બાદ ખાસ કરીને હવે 30 ક્વેશ્ચન જે છે, આ 30 ક્વેશ્ચન એમાંથી JEE વાળાએ માત્ર પ્રથમ 20 ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાના, જ્યારે NEET વાળાએ પ્રથમ 30 ક્વેશ્ચન એને અટેમ્પ્ટ કરવાના છે. JEEના જે વિદ્યાર્થીઓ છે એના માટે 20+5 ફોર્મેટ છે, એટલે એ લોકોને 5 ઓપ્શન જે મેથેમેટિકલ તમારે ઇનપુટ આપવાનું છે એ ઇનપુટ તમારે છેલ્લા 5 ક્વેશ્ચન એટલે કે 31થી લઈ અને 35 નંબરના જે ક્વેશ્ચન છે એ 35 નંબરના ક્વેશ્ચનની અંદર તમારે ઇનપુટ આપી દેવાનું છે. માનો કે અહીંયા 33 નંબરનો ક્વેશ્ચન છે, ધારો કે એમાં આપેલું છે યોર આન્સર. માનો કે આપણો આન્સર આવે છે 34, તો તમારે આન્સર ફિલઅપ કરી દેવાનો છે 34. એ રીતના બીજાની અંદર પણ ફિલઅપ કરી દેવાનું છે. અહીંયા છેલ્લા 5 ક્વેશ્ચન 31, 32, 33, 34 અને 35 એ તમે તમારી જ્યારે લિંકની અંદર ઓપન કરશો ત્યારે દરેકની અંદર તમને આ રીતનું લખેલું આવશે યોર આન્સર. છેલ્લા 5 એમાં લખેલું છે ફોર JEE ઓનલી. NEET વાળાએ આ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાના નથી. હવે જેવું તમે અહીંયા ફિલઅપ કરો છો ત્યારબાદ તમારે એટ લાસ્ટ સબમિટ ઓપ્શન એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઓપ્શન કરશો એટલે તમને તમારો સ્કોર ત્યાં જ બતાવી જશે. એટલે એના માટે સ્કોર જોવા માટે તમારે વ્યૂ સ્કોર ઉપર ક્લિક કરવાનું છે. વ્યૂ સ્કોર કરશો એટલે તમને જે પોઈન્ટ મળેલા હશે એ પોઈન્ટ તમને બતાવશે. જોઈ શકો તમે અહીંયા પહેલો ક્વેશ્ચન જે આપણે ટિક કરેલો છે એ ક્વેશ્ચનની અંદર આપણો આન્સર જે છે એ રોંગ છે.
તો રાઈટ આન્સર શું છે તો નીચે તમને આપી દીધો છે, કરેક્ટ આન્સર છે એ. એટલે પહેલા ક્વેશ્ચનના આપણને કોઈ માર્ક્સ મળતા નથી, એટલે ચારમાંથી તમને ઝીરો માર્ક્સ મળે છે. બીજો ક્વેશ્ચન છે આપણો રાઈટ આન્સર છે, તો રાઈટ આન્સર છે એટલે ચાર આઉટ ઓફ ચાર મળે છે આપણને. એ રીતે બાકીના તમે જે ક્વેશ્ચન ફિલઅપ કરશો એ દરેકે દરેક ક્વેશ્ચનના જો આન્સર રાઈટ હશે તો તમને ત્યાં ત્યાં તમને એના જે કેલ્ક્યુલેશન થાય અને માર્ક્સ તમને બતાવી દેશે, બરાબર. એટલે આ રીતે તમે દરેકનું સોલ્યુશન પણ ત્યાં ત્યાં તમે જોઈ શકો છો અને કેટલો તમે સ્કોર મેળવેલો છે એ સ્કોર તમને અહીંયા ઉપર બ્લુ કલરના ભાગમાં દેખાય છે, જ્યાં લખેલું છે ચાર ઓફ એટ પોઈન્ટ, મતલબ કે આઠમાંથી આપણને ચાર પોઈન્ટ અહીંયા મળેલા છે. એટલે આ રીતે તમારે દરેકે દરેક ક્વેશ્ચન એને જોતું જવાનું છે અને એનો જે આન્સર છે એ આન્સર તમને ત્યાં મળી જશે. એટલે આ રીતે કામ કરવાનું છે. પણ ખાસ યાદ રાખવું, જ્યારે પણ તમે લિંક ઓપન કરો છો તો લિંક ઓપન કરતા પહેલાં તમે તમારા બ્રાઉઝરની અંદર જઈ અને ગૂગલ એકાઉન્ટની અંદર તમારે એની અંદર સાઇન ઇન કરી દેવાનું છે, જેથી કરીને એક્ઝામ સ્ટાર્ટ થાય તો એક્ઝામનો સમય પણ અહીંયા લખેલો છે, એટલે એ સમય દરમિયાન તમારો વધારાનો ટાઈમ વેસ્ટ ના થાય. એટલે પહેલેથી તમને સાવચેત કરી દઈએ છીએ કે જ્યારે એક્ઝામ આપો છો એના પહેલાં તમારે ચેક કરી લેવાનું છે. હું તમને એ પણ બતાવી દઉં છું કઈ રીતે તમારે સાઇનિંગ કરવાનું છે. માનો કે તમે ક્રોમ બ્રાઉઝર ખોલો છો તો એની અંદર તમે ગૂગલને ઓપન કરો. ગૂગલ ઓપન કરશો એટલે ઉપરના રાઇટ સાઈડના ઉપરના કોર્નર ઉપર આ રીતે તમારું એકાઉન્ટ જે છે એ લોગિન હશે તો તમારો ફોટો ત્યાં બતાવશે. જો લોગિન નહીં હોય તો ત્યાં તમને સાઇન ઇનનો ઓપ્શન આવશે. સાઇન ઇન એના ઓપ્શન ઉપર ક્લિક કરી ત્યાં તમારો ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખવાથી તમે ત્યાં લોગિન થઈ શકો છો. પછી તમે જેવી લિંક ખોલશો એટલે સીધું તમારું ફોર્મ જ ખુલી જશે, નહીતર ફોર્મ ખુલશે નહીં એના પહેલાં તમારે લોગિન થવું પડશે. અને એટ અ ટાઈમ એટલે કે એક્ઝામ સમયે જો લોગિન કરવા જશો અને કદાચ પાસવર્ડની ખબર નહીં હોય તો તમારો ટાઈમ બગડશે. એટલે એવું ના થાય એવો પ્રયત્ન કરજો. થેન્ક યુ.